Assalamu alaikum. Welcome to Janab Qutbuddin Mollim Boys Primary School. My dear students, good morning. We go to learn subject English, Standard 7. Our topic is revision. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે કાલે આપની અંગ્રેજી વિષયની એક્ઝામ છે, તો આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે પુનરાવર્તનમાં યુનિટ 2ની ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલ યોગ્ય શબ્દોનો, યોગ્ય વિકલ્પોનો, ઓપ્શન એટલે વિકલ્પોનો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સારી રીતે સમજૂતી મેળવવાની છે. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ છે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. ઇસ્ટ વેસ્ટ એટલે ઇસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ. પૂર્વ પશ્ચિમ કોરિડોર એ અહેમદાબાદના બે ભાગને જોડશે. સેકન્ડ છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ. મુસાફરો મેગા ટ્રેનમાં કોની સાથે મુસાફરી કરશે, ટિકિટ કે સ્માર્ટ કાર્ડ? તો શું આવશે? સ્માર્ટ કાર્ડ સાથે. થર્ડ છે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન. મોટા ભાગની મેટ્રો ટ્રેન કોના પર દોડશે? અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાં, જમીનની નીચેથી જે રસ્તો જાય ને તેને કહેવાય અંડરગ્રાઉન્ડ. એલિવેટેડ, એલિવેટેડ એટલે ઊંચા બ્રિજ પર. સેના પર દોડશે મેટ્રો ટ્રેન? એલિવેટેડ, મોટા બ્રિજ પર દોડશે. ફોર્થ છે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ કે ગાર્ડ્સ. મેગા ટ્રેન કોના વગર ચાલશે? ડ્રાઈવર્સ વગર. ફિફ્થ છે ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થાલતેજ ક્રોસિંગ કે કાલુપુર. ટર્મિનસ એટલે છેલ્લું સ્ટેશન. પૂર્વ પશ્ચિમનો છેલ્લું સ્ટેશન શું કયું છે, કયું હશે? થાલતેજ ક્રોસિંગ. આ એક સ્ટેશનનું નામ છે. ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગુજરાતની રાજધાની કઈ છે, અહેમદાબાદ કે ગાંધીનગર? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. સેવન છે ઓલ મેટ્રો કાર્સ વિલ બી. બધી જ મેટ્રો કાર કેવી હશે? લાઇટેડ કે એર કન્ડિશનર? એર કન્ડિશનર. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. એઇટ છે ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ વિલ બી. મેક્સિમમ, વધુમાં વધુ ગતિ, ટ્રેનની વધુમાં વધુ ગતિ કેટલી હશે, કેટલી ઝડપથી દોડશે? 110 કિલોમીટર પર આવર કે 210 કિલોમીટર પર આવર? શું આવશે? 110 કિલોમીટર પર આવર. ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ વિલ બી 110 કિલોમીટર પર આવર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ખાલી જગ્યા અંગ્રેજીની નોટબુકમાં સારા અક્ષરે એક વખત લખવાની રહેશે અને મોડે કરવાની રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. યુનિટ 1માં છે વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન ઓર સાઇન્સ. નીચે આપેલ માર્ગદર્શન અથવા નિશાનીઓ તમે ક્યાં જોશો, ક્યાં જોશો? યુઝ ધ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં કયો શબ્દ આપેલો છે? ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, ગાર્ડન એટલે બગીચો, સ્કૂલ એટલે શાળા, મ્યુઝિયમ, તમે બધાને ખબર છે મ્યુઝિયમ એટલે, બેંક એટલે બેંક, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, ટપાલ કચેરી. તો ફર્સ્ટ છે ડુ નોટ પ્લક ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલો, પ્લક એટલે તોડવું. ફૂલોને તોડશો નહીં અથવા ફૂલો તોડવું નહીં. ક્યાં સાંભળો છો તમે આ? ગાર્ડનમાં, બગીચામાં લખેલું હોય છે ને કે ફૂલો તોડશો નહીં, ફૂલોને અડકશો નહીં. સેકન્ડ છે ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. ટચ એટલે સ્પર્શ કરવું, સ્ટેચ્યુ એટલે મૂર્તિ. આ મૂર્તને સ્પર્શ કરશો નહીં. ક્યાં સાંભળવા મળે છે? મ્યુઝિયમમાં. મ્યુઝિયમમાં બધી વસ્તુઓ લાગેલી હોય છે ને, તો ત્યાં લખેલું હોય છે ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. થર્ડ છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. ક્યાં સાંભળવા મળે છે આપણને? રેલવે સ્ટેશન પર. ત્યાં હોય છે ને ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછની બારી. ફોર્થ છે એક્સરે રૂમ. એક્સરે શબ્દ ક્યાં સાંભળવા મળે છે આપણને? હોસ્પિટલમાં. ફિફ્થ છે મની ઓર્ડર અથવા VPP. મની ઓર્ડર ક્યાં સાંભળવા મળે છે? પોસ્ટ ઓફિસમાં. સિક્સ્થ છે કેશિયર.
क्या સાંભળવા મળે છે આપણને કેશિયર ક્યાં જોવા મળે બેંકમાં સેવન છે ડુ નોટ ટીઝ એનિમલ્સ એનિમલ્સ એટલે પ્રાણીઓ ટીઝ એટલે ચીડવવું પ્રાણીઓને ચીડવશો નહીં અથવા તો પ્રાણીઓને ચીડવવું નહીં ક્યાં જોવા મળે છે આપણને આ બોટ ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં અને લાસ્ટ છે એટ ટીચર્સ રૂમ શિક્ષકોનો ઓરડો ક્યાં હોય છે શિક્ષક સ્કૂલમાં તો વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્સરસાઇઝ પણ અંગ્રેજી નોટમાં સારા અક્ષરે લખવાની રહેશે અને મોડે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષા માટે યુનિટ 1, 2 અને 3ના સવાલ જવાબ વિકલ્પો સારી રીતે વાંચવાના છે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ